હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા વીકમાં આપણે એક પણ વિડીયો એમાં દ્વારા મળ્યા નથી, કારણ કે તમારે સોમવારે એક્ઝામ હતી એટલે આપણે તમને એ વખતે બે દિવસનો રેસ્ટ આપ્યો હતો, બરાબર? જે રાસાયણિક અતિકીના ચેપ્ટરમાં તમારા જે છેલ્લા બે ટોપિક બાકી હતા, એક તો તાપમાનની અસર, જેના ઉપર તમારે આર્હણીય સમીકરણ અને સક્રિયકરણ ઉર્જા અને એના દાખલાઓ હતા, અને બીજું હતું ઉદ્દીપકની અસર, જેમાં સંઘાતનો નિયમ. આ બે વસ્તુ અત્યારે તમે જો તમને સરે નરેશ સરે મોકલું છે, જે તમારે નીકળી ગયો છે પોર્શન, એ આ બે ટોપિક એમાં નીકળી ગયા છે અત્યારે, એટલે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાશે નહીં. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો, જેટલું તમને બોર્ડમાં પૂછાય છે ને એની ઉપર આપણે ભાર મૂકીએ, હું તમને ચોક્કસ કરાવી દઈશ. પણ આપણે જેટલું વહેલું, કારણ કે તમારી એક્ઝામનું પણ તમને મોકલો તો અંદર કે તમારી એક્ઝામ છે એ આપણે લેવાની છે મેમાં 10 અને 12, એટલે આપણે જ્યારે રિવિઝન કરવાનો ટાઈમ મળી જ જશે આપણને, કારણ કે હવે આપણી પાસે ટાઈમ વધારાનો 2 મહિનાનો મળ્યો છે માર્ચની બદલે મેમાં, એટલે તો રિવિઝન કરતી વખતે અથવા તો જેટલાને એ ટોપિક કરવા છે એને હું વિડીયો દ્વારા પર્સનલી એકવાર શીખવાડી દઈશ, એટલે બધાનો એમાં ટાઈમ ન બગડે. તો બીજો કોઈ ટાઈમ બગાડ્યા વગર આપણે પાર્ટ ટુમાં નવું ચેપ્ટર, કારણ કે તમારા પ્લાનર પ્રમાણે હવેની તમારી યુનિટ ટેસ્ટમાં આ પૂછાશે. તમારે આ વખતે 3 ચેપ્ટર છે, એક છે પૃષ્ઠ રસાયણ, પછી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર નંબર 12, અને છે પી વિભાગના તત્વો, બરાબર? એટલે તમે અત્યારે આપણે પૃષ્ઠ રસાયણ છે એ તમને નરેશ સર ચાલુ કરી દીધું હશે અથવા તો કરશે હવે, અને સાથે હું તમને આલ્ડીહાઇડ કીટોન ચાલુ કરાવું છું, એટલે તમારા 2 કાર્બનિકના ચેપ્ટર પૂરા થઈ ગયા છે, એલો આલ્કેન અને આલ્કોહોલ ફિનોલ, અને આપણે આ ચેપ્ટર અત્યારે ચાલુ કરીએ છીએ. આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં તમને એના ભૌતિક ગુણધર્મો અને એના ઉપયોગો એટલો પોર્શન નીકળી ગયો છે, એટલે જ્યારે જ્યારે એ પેજ આવશે ત્યારે હું તમને કહી દઈશ કે આ પેજ નંબર તમારે કરવાનું નથી, એ સિવાયનું આપણે અત્યારે ચાલુ કરી દઈએ છીએ કે જેથી તમારે ખોટો ટાઈમ ન બગડે. તો નવા ચેપ્ટર દ્વારા ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ, ખાસ તો ચેપ્ટર નંબર 12 પાર્ટ 2, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તમારી જે રેફરન્સ બુક છે એનો પહેલો પ્રશ્ન તમે જોશો અને સાથે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખતા જાઓ તો પહેલાં વહેલાં તમે આપો કે કાર્બોનિલ સમૂહ એટલે શું, બરાબર? અને કાર્બોનિલ સમૂહ ધરાવતી ભિન્ન સમાનધર્મી શ્રેણી અને સમૂહો જણાવો. સૌથી પહેલાં તો કાર્બોનિલ સમૂહ એટલે શું? તો કાર્બોનિલ સમૂહ એટલે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ આવેલો હોય, એટલે કાર્બનની 4 જે સંયોજકતા છે એમાંથી 2 ઓક્સિજન સાથે જોડાયેલી હોય અને 2 જ ખાલી બાકી હોય. આવા સી ડબલ બોન્ડ ઓ ધરાવતા, એટલે કે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ ધરાવતા સમૂહોને કાર્બોનિલ સમૂહ કહે છે. તો એને આપણે મુખ્ય 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ. પહેલું છે આલ્ડીહાઇડ, પછી કીટોન અને ત્રીજું છે કાર્બોક્સિલિક એસિડ. આ જે કાર્બોક્સિલિક એસિડ છે એને એમાંથી આપણે બીજા એના 4 વ્યુત્પનો બતાવી શકીએ, એટલે કાર્બોક્સિલિક એસિડમાં જે COOH સમૂહ છે એમાંથી. પણ સૌથી પહેલાં આપણે મુખ્ય 3 સમૂહોની વાત કરીએ કે જુઓ, જો કાર્બોનિલ કાર્બનની જે 2 સંયોજકતા, મેં તમને કીધું ને કે 2 ઓક્સિજન સાથે જોડાયેલી 2 બાકી હોય, 2 સંયોજકતામાંથી 1 R દ્વારા અને 1 H દ્વારા જોડાયેલી હોય તો એને કીટોન કહેવામાં આવે છે. બંને સંયોજકતા આલ્કાઇલ સમૂહ વડે અથવા તો એરાઇલ સમૂહ વડે જોડાયેલી હોય તો એને કીટોન કહેવામાં આવે છે. 1 R ને 1 તો આલ્ડીહાઇડ, 2 R તો કીટોન, અને R અને OH તો કાર્બોક્સિલિક એસિડ. એટલે આ બેનું RCHO, અને આપણે શું કહેશું? RCHO. આને કહેવાય RCOR, તમે આર ડેશ પણ લખી શકો, અને આ શું થશે? RCOOH, બરાબર? તો આ બેનું આલ્ડીહાઇડ, આ બેનું કીટોન, આ બેનું કાર્બોક્સિલિક એસિડ, બરાબર? એની વ્યાખ્યા જોઈ લ્યો કે કાર્બોનિલ સમૂહનો કાર્બન, હાઇડ્રોજન અને બીજા કાર્બન, કાર્બન એટલે કોની સાથે? તો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહની સાથે. અહીંયા સ્પષ્ટતા કરું તમને કે આ કાર્બન ક્યાંથી આવ્યો, કાં તમે આર જોડો ને કાં એ આર છોડો, એટલે કે કાં આર સાથે જોડાય અથવા તો એ આર સાથે જોડાય, તો કાર્બન સાથે જોડાય.
જો બંને કાર્બન પરમાણુ એટલે કે બે આર સાથે જોડાય તો, અથવા તો એક આર અને કોએચ સાથે જોડાય તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. હવે કાર્બોક્સિલિક એસિડનો જે આ ઓએચ સમૂહ છે, આ ઓએચ જે સમૂહ છે એમાં ઓક્સિજન અને એચને એટલે ઓ અને એચની વચ્ચેનો બંધ તૂટવાથી અથવા તો સી અને ઓના બંધ તૂટવાથી જુદા જુદા નવા સમૂહો મળે છે, જેને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પનો કહેવામાં આવે છે. એ વ્યુત્પનો કઈ રીતે મળે છે જોયો. કાર્બોક્સિલિક એસિડમાંથી આપણને ચાર વ્યુત્પનો મળે. સૌથી પહેલાં અહીંયા જે આ સી ડબલ બોન્ડ ઓ આપણે જે આગળ લીધું હતું કે આ ઓએચ જે સમૂહ છે, જો અહીંયા યાદ રાખી લ્યો કે મૂળ આપણી પાસે આવું હતું આ ઓએચ, બરાબર. તો આ ઓએચની જગ્યાએ જો એક્સ આવે તો અહીંયા આર તો હોઈએ જ, આવું મળે આ, તો એમાં આપણે કાર્બન અને હાઇડ્રોજન અને હેલોજન હોય, ઓએચ નીકળી જાય. ઓએચને કોણ વિસ્થાપિત કરે? એક્સ. તો એને કહેવાય એસાઇલ હેલાઇડ. જો ઓએચનું વિસ્થાપન એનએચ ટુ વડે થાય તો એને કહેવાય એમાઇડ. જો આ યાદ રાખજો, ડ આવ્યો, ન નહીં. ન હોય ને ત્યારે અહીંયા ઓ ન હોય, આપણાના પછી ચેપ્ટરમાં ભણશું, એમાં બે વસ્તુમાં ભૂલ ન થાય, બરાબર. તો આ શું બન્યું? આર સી ઓ એક્સ. આ શું બન્યું? આર સી ઓ એનએચ ટુ. આ જો આનું સૂત્ર થશે આર સી ઓ એક્સ, જેને કહેવાય એસાઇલ હેલાઇડ. આનું સૂત્ર થશે, એસાઇલેશનમાં વાપરો છો ને સીઓ સી એ થ્રી, પછી આનું સૂત્ર થશે આર સી ઓ એનએચ ટુ, જેને કહેવાય એમાઇડ, ઓએચનું વિસ્થાપન. હવે ઓ ને એચનું, બરાબર, ઓએચનું વિસ્થાપન. હવે અહીંયા જુઓ, આપણી પાસે એક સી ડબલ બોન્ડ ઓ છે. હવે બીજા જે ઓએચ સમૂહનું વિસ્થાપન જો તમે આર સી ઓ વડે કરો, બરાબર, તો આપણને એન હાઇડ્રાઇડ મળે. અને જો એચનું વિસ્થાપન આર વડે કરો તો આપણને આવું મળે. હવે આને સમજવા માટે થોડુંક નીચે જુઓ. જો આપણી પાસે આ જગ્યા છે એમાં હું તમને બતાવું. આપણી પાસે આ સમૂહ છે આર સી ડબલ બોન્ડ ઓ અને ઓ એચ. પહેલાં બે સમૂહમાં ઓએચનું વિસ્થાપન આપણે એક્સ અને એનએચ ટુ વડે કર્યું. હવે ત્રીજા સમૂહમાં આ ઓ એચમાંથી એટલે ઓ અને એચમાંથી આ એચનું વિસ્થાપન કરવાનું છે. જો એચનું વિસ્થાપન તમે સી ઓ આર વડે કરો, એચનું વિસ્થાપન સી ઓ આર વડે કરો તો ત્રીજો સમૂહ મળે. કયો? એન હાઇડ્રેટ. એટલે આ શું બનશે? તો આ આવું બનશે. જો આ આપણી પાસે આર સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા ફરીથી પાછું આપણે કયું લીધું? સી ઓ આર. એટલે મળ્યું શું? સી ડબલ બોન્ડ ઓ અને એની સાથે જોડાયેલો આર. હવે આ હું આખે આખું ફરીથી લખું. આપણી પાસે કેટલી વાર આર ઓ થયા? બે વાર. અને આ જે સી ડબલ બોન્ડ ઓ છે એનો ઓક્સિજન તો એક જોડાયેલો છે જ એની સાથે, તો આપણે બે વાર આપણી પાસે આર સી ઓ આર છે ને જોડાયેલું છે ઓક્સિજન સાથે, તો આને આખાને આપણે આમ લખી શકીએ આર સી ઓ, પણ કેટલી વાર? બે વાર. અને કોનાથી જોડાયેલું? ઓક્સિજનથી. તો આને કહેવાય એન હાઇડ્રેટ. સમજાણું બરાબર બધાને? આવી જ વસ્તુ જો તમારે ચોથા સમૂહ માટે કરવી હોય, એસ્ટર માટે, તો એસ્ટર માટે જે ઓક્સિજન હાઇડ્રોજન છે ઓએચ સમૂહનો હાઇડ્રોજન, એને તમે જો આલ્કાઇલ વડે વિસ્થાપિત કરો તો એને કહેવાય એસ્ટર. એટલે અહીંયા આર સી ઓ ઓ આર એમાંથી તમે ઓની એચની જગ્યાએ આર લખી નાખો. તો કાર્બોનિલ સમૂહમાં, એસ્ટરમાં કાર્બોનિલ સમૂહની સાથે અન્ય કાર્બન અને હાઇડ્રોજન જોડાય તો તમને આ મળે. તો કુલ સમૂહ કેટલા થયા? સાત. મુખ્ય ત્રણ, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પનો ચાર, એસાઇલ ક્લોરાઇડ, એમાઇડ, એનહાઇડ્રાઇડ એસિડ, એનહાઇડ્રાઇડ અને એસ્ટર. વ્યુત્પનોમાં પહેલાં બે વ્યુત્પન એસાઇલ હેલાઇડ અને એમાઇડ એ ઓએચના વિસ્થાપનથી મળે, જ્યારે એનહાઇડ્રાઇડ અને એસ્ટર એ બંને ઓએચના એચના વિસ્થાપનથી મળે. બરાબર સમજાઈ ગયું બધાને? ચાલો
તો આ પ્રશ્ન તમારે, હું વિડીયોમાં જેટલા પ્રશ્નો તમને સમજાવું છું તમારી પાસે રેફરન્સ બુક છે જ, તમારે પાકી નોટમાં એકવાર અને તમારી હોમવર્કની બુકમાં બે વાર લખવાના છે. મારે કહેવું ન પડે. જ્યારે જ્યારે હું ફોન કરું છું ત્યારે ઘણા મને પૂછે છે કે મેડમ આ હોમવર્ક કરવાનું, તમે હોમવર્ક નહીં કરો તો તમે પાકું કેવી રીતે કરશો અને કાર્બનિક તો જરાય નહીં આવડે, હા એટલે ખાસ કરજો.